હા હેલો નમસ્કાર, હું છું પરસ. ટાર્ગેટ 24ની સિરીઝમાં મેથ્સનો પહેલો વિડીયો. હવે ઘણાને એવો બી વિચાર આવશે કે સાહેબ બેઝિક યા સ્ટાન્ડર્ડ. જનરલી યાદ રાખો કે દરેક ચેપ્ટરમાંથી બેઝિક અને સ્ટાન્ડર્ડમાં પ્રશ્નો પૂછાય છે, માટે અહીંયા આપણે એવો પ્રયત્ન કરીશું કે બંનેને કવર કરી શકીએ. બેઝિક યા સ્ટાન્ડર્ડ એવું નામ ફિલહાલ નહીં આપીએ, બટ મારો પ્રયત્ન રહેશે કે દરેકને ધ્યાનમાં રાખી અને એકદમ પરફેક્ટ લેવલની તૈયારી કરાવી. હવે કદાચ કોઈને એવું થાય કે બેઝિકવાળાને કે સાહેબ અમારા MCQ તો સ્ટાન્ડર્ડવાળા લેવલના કરવા જઈએ તો થોડું લેવલ ઊંચું થઈ જાય ને. દોસ્ત, એવું કંઈ ટેન્શન જેવું નથી. હું શીખવાડું છું ને, આવડી જશે. ગમે એવા મુશ્કેલ હશે તોય આવડી જશે. શીખવાડવાની જવાબદારી મારી છે. તમે પહેલાં શાંતિથી આંખો ફાડી ધ્યાન અહીંયા રાખી અને બેસો તો ખરા, શીખા દેંગે. ઓકે, એટલે સ્ટાન્ડર્ડ બેઝિક બંને માટે સેમ કન્ટેન્ટ આપણે સેક્શન એ માટે પ્રોવાઈડ કરીશું, બરાબર. અને હા, અન્ય વિષયોના પણ વિડીયોઝ આવી રહ્યા છે, માટે ખાસ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ચાલુ રાખજો જેથી દરેક વિડીયો જોઈ શકો. અને યાદ રાખજો, તમને પ્રોમિસ આપ્યું છે કે સમલમ 1500 થી 2000 MCQનું વિડીયો સોલ્યુશન આપીશું. અને એટલું જ નહીં, એની અંદર એના કાઉન્ટર સવાલ બી પૂછાય તો એ પણ તમે કરી શકશો. મતલબ સોચો, એકદમ ઊંચા લેવલની તૈયારી થશે. સબસ્ક્રાઇબ કરીને તમારા ભાઈબંધો સાથે ચોક્કસ શેર જરૂર કરજો આપણા વિડીયોને. તો જુઓ અહીંયા કે સુરેખ સમીકરણ એક તમને આપેલું છે અને એ ખાલી જગ્યા સત્ય છે. હર હંમેશ માટે યાદ રાખી લો કે તમને આવો કોઈ પણ જ્યારે MCQ પૂછાય તો તમારા લોકોએ શું નક્કી કરવાનું ખબર છે? A1/A2, B1/B2 અને C1/C2. આ એક શરત થઈ, પછી બીજી શરતમાં નોટ ઇક્વલ ટુ, ત્રીજી શરતમાં અહીંયા નોટ ઇક્વલ ટુ, આને જોવાની નહીં. આ ત્રણ શરતો છે એના પૈકીની સેટ કરવાની. આમાં કોણ ફિટ બેસે છે જરા ચેક કરો તો, પહેલાં 2 અને અહીંયા કોણ છે 6, બંનેના એક્સનો સહગુણક. અહીંયા 1 અને આની નીચે કોણ છે 3. હવે જો આ 3 આ બાજુ છે -3, તો આ 9ને પણ આ બાજુ લેવા પડે. કાં તો બંને આ બાજુ હોવા જોઈએ, કાં તો બંને સામે હોવા જોઈએ. તો હવે જરા વિચારો કે આની અંદર ઉપર નીચે ભાગાકાર કરીએ તો કોણ આવશે? 3. આમાં ઉપર નીચે ભાગાકાર કરીએ તો 1/3. માઇનસ માઇનસ કેન્સલ, 3 × 9 એટલે નીચે 3 આવશે. આ ત્રણેયની કિંમત સરખી આવી ગઈ. અને ત્રણેયની કિંમત સરખી આવેનો મતલબ શું થાય? સંપાતિ હશે અને અનંત ઉકેલો હશે. સંપાતિ જો પહેલાં 2 સરખા ના થાય, A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2, તો છેદતી રેખાઓ એક ઉકેલ હશે. પણ જો પહેલાં 2 સરખા થાય બટ ત્રીજું સરખું ના થાય તો એ સમાંતર રેખાઓ હશે અને એકબીજાને ક્યારે ક્રોસ કરે નહીં. નેક્સ્ટ, દ્વિઘાત સમીકરણને 2 સમાન ઉકેલ હોય. કેવા કીધા છે? 2 સમાન ઉકેલ હોય. તો આની પણ 3 શરતો છે. જો <0 મતલબ ઋણ જવાબ છે તો ઉકેલ ન મળે, બરાબર. અહીંયા <0, હવે સી નહીં પણ અહીંયા ડી છે, ડી <0 મતલબ આ ધન છે, તો 2 ભિન્ન ઉકેલ મળશે, બરાબર. અને D = 0 તો અહીંયા શું આવશે? 2 સમાન ઉકેલ, મતલબ આપણો આ સાચો જવાબ છે. ડી એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા હોય એનાથી કોઈ ફરક નથી પડતો. જો 0 હશે તો 2 સમાન ઉકેલ મળશે. હવે પાછો કોઈને એવો બી વિચાર આવે કે સાહેબ આ ડી શું છે, બરાબર, તો એ પણ તમને કહી દઉં કે 2 સમાન ઉકેલ મળશે અને ડી શું છે, તો B² - 4AC. આ જે આપણે સૂત્ર મૂકતા હતા ને, B² - 4AC, એ પોતે ડી છે. ક્યારેક એ લોકો ડેલ્ટા તરીકે આવી રીતે ત્રિકોણની નિશાની પણ દર્શાવતા હોય છે. તો એ શું થઈ ગયું? B² - 4AC ડેલ્ટા અથવા ડી વડે દર્શાવવામાં આવશે. તો આ બેઝિક કોન્સેપ્ટ તમે સમજી શકશો. નેક્સ્ટ વાત કરવાની છે સમાંતર શ્રેણીમાં 10 7 4 30મું પદ શોધો. ઘણા લોકોને અહીંયા જ વાંધો પડતો હોય કે સાહેબ આમાં એન શોધવાના કે એ એન શોધવાના. 30મું પદ, જ્યારે પણ મું પદ શબ્દ આવે ને એટલે એ સમજવાનું, એ એન લાઈક એ 30 મતલબ તમારે અહીંયા એ 30મું પદ એટલે એ 30 શોધવા છે. અને જો એમ કે પદોની સંખ્યા તો એ એન છે, તો પદોની સંખ્યા મતલબ એન, પદનો નંબર મતલબ એ એન. તો 30મું પદ એટલે A+29D, બરાબર. હવે આની અંદર જેટલા અહીંયા નંબરનું પદ હોય ને એનાથી એક ઓછો ડી, તો બોલો એ એટલે પહેલું પદ,
ઓગણત્રીસ એટલે એમના એમ, અને ડિસ્ટન્સ કેટલું છે? બીજામાંથી પહેલું પદ બાદ કરો. સમાંતર શ્રેણી છે એટલે બધાનું ચેક નહીં કરવાનું, એકનું જ ચેક કરવાનું. તો ત્રણમાંથી દસ જશે તો કેટલા આવશે? માઇનસ ત્રણ. તો દસ અને માઇનસ સત્યાસી અને માઇનસ સિત્યોતેર ચોપડીનો બેઠો વિકલ્પ છે, માઇનસ સિત્યોતેર જવાબ આવે. ચાર છ અને છ બે માટે રેખાખંડ એ બીનું મધ્યબિંદુ શોધો. કોઈ તમને રેખાખંડ એ બી આપેલો છે અને આનું મધ્યબિંદુ શોધવું છે. હવે મધ્યબિંદુ શોધવા માટે મધ્યબિંદુના યામ લગાવવા પડે. તો મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર શું છે? બંનેના એક્સ યામનો સરવાળો ભાગ્યા બે. તો મધ્યબિંદુનું સૂત્ર આવું છે, એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ અને વાય વન પ્લસ વાય ટુ બાય ટુ, આવું સૂત્ર છે. તો અબ યાદ રખો કે અહીંયા સિમ્પલ બંનેના એક્સનો સરવાળો કરીને બે વડે ભાગી દો તો બધી ગણતરી કરવાની જવાનું. ચાર અને છ એટલે દસ, દસને બે વડે ભાગો એટલે પાંચ. વાયનો સરવાળો તો છ અને બે એટલે આઠ, અને આઠને બે વડે ભાગો એટલે ચાર. તો આ થઈ ગયું પાંચ ચાર આપણો જવાબ. આવી રીતે કામ કરવાનું છે. તો સેક્શન એમાં ગણતરી દર્શાવવાની આવતી નથી, માટે જેટલું બને એટલું ઝડપથી કામ કરવા માટે આપણે શોર્ટકટ જ લગાવીશું. આગળ વધીએ છીએ તો એની અંદર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ એક, આવું સૂત્ર છે તમારી પાસે. એક આવું સૂત્ર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર એક. આ સૂત્ર એક આવ્યું ને અહીંયા વચ્ચે બરાબર છે, એનો મતલબ આ બંનેની થીટાની કિંમત સરખી હોવી જોઈએ. તો જોઈ લો, અહીંયા વચ્ચે બરાબર પણ છે, અહીંયા એક પણ છે, તો બંનેનો થીટા સરખો હોવો જોઈએ સાઇન સ્ક્વેર ને કોસ વર્ગ. તો જેટલો અહીંયા થીટા છે, મતલબ આ થીટા એ પોતે ચાલીસ જ છે. આવી રીતે સમજવાનું છે ખાલી આની અંદર. એક્સ બાર માઇનસ ઝેડ બરાબર ત્રણ અને એક્સ બાર પ્લસ ઝેડ બરાબર પચીસ, તો એમ શોધો. હવે ઘણી વખત અહીંયા લોચા પડે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે સાહેબ ઝેડ શોધવું છે ને, ઓકે તો એક્સ બાર અને એમ હોય તો મળી જાય, બટ એક્સ બાર કે એમ એકે નથી. તો અહીંયા તમારા લોકોએ દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલવું પડે, એ રીતે તમારે આ ગણતરી જોવાની છે. તો શું આવતું હતું જુઓ કે એક્સ બાર માઇનસ ઝેડ બરાબર ત્રણ એક સમીકરણ, અને અહીંયા એક્સ બાર પ્લસ ઝેડ બરાબર પચીસ આ બીજું સમીકરણ. આ બંને સમીકરણને લોપની રીતે ઉકેલો, એટલે હું આ બંનેનો સરવાળો કરું એટલે ઝેડ જતા રહ્યા, તો અહીંયા શું આવશે? ટુ એક્સ બાર. આ કેટલા થઈ જશે? અઠ્યાવીસ. તો એક્સ બારનો મતલબ શું થશે? અઠ્યાવીસના છેદમાં બે, તો જવાબ કેટલો આવ્યો? ચૌદ. તો અહીંયા તમારો જવાબ થશે, ઓહો એક્સ બાર ચૌદ આવ્યા, એક્સ બાર ચૌદ આવ્યા. હવે આ કિંમતને પાછી અંદર મૂકો, એટલે એક્સ બાર ચૌદ માઇનસ ઝેડ બરાબર ત્રણ. આપણે ઝેડ શોધવો છે તો ત્રણ આ બાજુ લાવો, ઝેડ સામે જશે, તો અગિયાર બરાબર ઝેડ. ચેક કરો, આ બંનેનો સરવાળો કરો એટલે ચૌદ અને અગિયાર એટલે પચીસ, અહીંયા ચૌદમાંથી અગિયાર ગાળો એટલે ત્રણ. તો આ એક્સ બાર અને ઝેડ મળે, હજી એમ શોધવાનો તો બાકી. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર. તો ઝેડની કિંમત કેટલી? અગિયાર. એમની કિંમત કેટલી? તો એમ આપણને ખબર નથી. અને એક્સ બાર એટલે કેટલો? તો ચૌદ. બસ આની કિંમત શોધી દો, અગિયાર. આ ચૌદ ટુ અઠ્યાવીસને પકડીને આ બાજુ લાવો એટલે અઠ્યાવીસ પ્લસ થઈ જાય, તો અહીંયા થ્રી એમ. તો આ કેટલા થઈ ગયા? ઓગણચાલીસ. તગડો ભાગાકારની સામે નીચે જતો રહેશે, તો અહીંયા જવાબ કેટલો આવશે? તેર તરી ઓગણચાલીસ, મતલબ એ આનો જવાબ આવશે. આવું કામ કરવાનું છે. બહુ જ આસાન હોય છે દાખલાઓ, બટ પ્રેમથી કરીએ તો અને હરખી ખરેખર મજૂરી કરી હોય તો, જો થોડા ઘણીએ મજા આવી હોય, એમ લાગ્યું હોય કે ઓહો હો હો ગણિત આટલું આસાનીથી બી ભણી શકાય, સચ્ચી છ દાખલા આવડી ગયા, તો સબસ્ક્રાઇબનો ગોદો જરૂર માર દેજો. કેમ ખબર છે? કારણ કે એનાથી અમારો ઉત્સાહ વધે છે અને અમને બી એમ થાય કે હાસ ચલો વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે ને ભણી રહ્યા છીએ. તમારે કોઈ પૈસા નહીં આપવાના, બટ એ ગોદો મારવાથી અમને બહુ ફાયદો થાય છે. સો પ્લીઝ મારી દો. ચલો હવે જલ્દી કરો. તો અહીંયા કેટલા થશે કે રૂટ થ્રી પ્લસ ટુ એ ખાલી જગ્યા છે, સમય અસમય કે ઋણ પૂર્ણાંક. તો સમજી લો કે આ રૂટ નવ છે ને, આ રૂટ નવનો મતલબ ખાલી ત્રણ થઈ જાય, કારણ કે નવનું વર્ગમૂળ છે અને આ બે, તો કેટલા થશે? પાંચ. બરાબર. આ અસમય છે? ના, આ અસમય નથી. આ ઋણ છે? ના.
તો કોણ છે? સમય છે. કારણ કે પાંચ એ પ્રાકૃતિક કહેવાય, પૂર્ણ કહેવાય, પૂર્ણાંક પણ કહેવાય, સમય પણ કહેવાય. ઘણી બધી જગ્યાએ છે, તો આપણે ચેક કરી લેવાના કે કઈ કઈ એવી પોસિબિલિટી છે કે જે હાવ ન આવે. સમય કહેવાય વાત સાચી, પણ અન્ય બી તો હોઈ શકે, છેલ્લે ઓલ લખ્યું હોય તો. એટલે બધું વિચારવાનું. એટલે અહીંયા અસમય નથી પાક્કું છે, ને ઋણ નથી એ પાક્કું છે, તો સમય છે એ બી તો પાક્કું છે. અપના કામ હો ગયા. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણની વિવેચકની કિંમત આપેલી હોય ને કે શોધો. ખાસ આવો પ્રશ્ન પૂછાય છે, વિવેચકની કિંમત આપેલી હોય એવો. તો અહીંયા કેટલા કીધું છે? એક્સના વર્ગની બાજુમાં એટલે એ બરાબર કેટલા? એક. બી એટલે કેટલા? તો માઇનસ ત્રણ. અને સી એટલે કેટલા? માઇનસ કે. વિવેચકનો મતલબ થાય બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ઇઝ ઇક્વલ ટુ એક. આવું પહેલાંથી આપી દીધું છે કે વિવેચક આટલો છે, એવું કહી દીધું. તો હવે કે શોધી દો, બધાની કિંમત મૂકી દો. તો અહીંયા બી સ્ક્વેર, તો અહીંયા ત્રણનો વર્ગ એટલે કેટલો થશે? માઇનસ ત્રણનો વર્ગ પછી કિંમત મૂકીએ. એ એટલે એક, અને સી એટલે માઇનસ કે, અને બરાબર એક. ત્રણનો વર્ગ એટલે કેટલો થશે? નવ. માઇનસ માઇનસ પ્લસ થશે, ચાર એકા ચાર થશે, અને એકડો એમ. આ નવડાને પકડીને સામે લઈ જાઓ તો ફોર કે બરાબર વન માઇનસ નવ થશે. તો કે બરાબર માઇનસ આઠના ભાગાકારમાં ચાર જતા રહેશે. આનો ભાગાકાર કરો તો જવાબ શું આવશે? માઇનસ ટુ. ચોક્કસ ઘટનાની સંભાવના એક, એમાં કોઈ સમજાવણ નહીં આવતું. હજી આગળ વધીએ કે અહીંયા છે નવ, બંનેમાંથી નવ કોમન લઈ લો. આ પણ ચોપડીનો બેઠો વિકલ્પ છે. સેક વર્ગ એ માઇનસ ટેન વર્ગ એ, તો બરાબર જવાબ શું થશે? સેક માઇનસ ટેનની કિંમત એક થાય, માટે જવાબ નવ આવે. કેવી રીતે સમજવું તો સમજાવું. જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ એક, આ એક બેઝિક લેવલનું સૂત્ર છે. અહીંયા તમે જુઓ બંનેમાં નીચે કોસ છે, તો હું આખાને કોસ વર્ગ વડે ભાગી દઉં. આખાને કોસ વર્ગ વડે ભાગી દઉં તો આ કેન્સલ થયા. આનો મતલબ થશે ટેન વર્ગ થીટા અહીંયા એક, અને વન અપોન કોસ વર્ગ એટલે સેક વર્ગ. આ ટેનને હું કુદાઈને સામે લઈ જાઉં તો સેક વર્ગ માઇનસ ટેન વર્ગ બરાબર જવાબ આવશે એક. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? બે બિંદુમાં છેદે તો છેદિકા. એક બિંદુમાં ટચ થઈને જાય અથવા છેદે એવું લખે તો સ્પર્શક. અને ત્રિજ્યા તો કોને કહેવાય ભાઈ? વર્તુળ હોય, અને વર્તુળની અંદર વર્તુળના કેન્દ્રથી આ વર્તુળ સુધીનું અંતર, તો એને ત્રિજ્યા કહેવાય. હવે અહીંયા કીધું છે મધ્ય કિંમત. ઘણી વખત આવો વર્ગ આપીને વર્ગ લંબાઈ પણ પૂછાય છે. તો મધ્ય કિંમતનું સૂત્ર શું છે? નાની માસી મોટી માસીનો સરવાળો કરીને બે વડે ભાગવાના. અધ સીમાન ઉર્ધ્વ સીમા. અધ સીમા એટલે નાની સીમા, મતલબ માસી ઊંધું કરી દીધું આપણે. તો અહીંયા કેટલા થશે? પાંચ વત્તા નવ, અને ભાગાકારમાં બે. તો પાંચ અને નવ એટલે કેટલા થાય? ચૌદ ભાગ્યા બે. તો જવાબ કેટલો આવશે? સાત. તો આની મધ્ય કિંમત છે પાંચથી છ સાત, સાતથી આઠ નવ, એટલે વચ્ચોવચ્ચ સાંતળો હશે. હવે કહે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે જણાવો. છવ્વીસ અને એકાણુંનો લસાઈ સત્તર છે. છવ્વીસનો મતલબ શું થાય? બે ગુણ્યા તેર દુ છવ્વીસ થશે અહીંયા. અને એકાણુંનો મતલબ થાય સાત તેર સીતા એકાણું. ગુસ્સા મતલબ બંનેમાં હોય એવો. ગુસ્સા તો આનો સત્તેર આવે છે, અહીંયા સત્તર કીધું છે, ખોટું બોલસ. શૂન્યનો ગુણાકાર કેટલો થશે? બહુપદીના શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી બાય એ. સરવાળો હોય તો માઇનસ બી બાય એ, ગુણાકાર હોય તો સી બાય એ. તો બોલો આમાં સી એટલે કોણ છે? અચળ સંખ્યા એટલે ત્રણ. અને એ મતલબ આની બાજુમાં એક્સના વર્ગની બાજુમાં કોણ છે? કોઈ નથી, જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય. તો અહીંયા કેટલા? ત્રણ. ગુણાકાર ત્રણ મતલબ સાચી વાત. હવે આવી રીતે બે સમીકરણ આપ્યા છે ને, એક્સ માઇનસ વાય તમને પૂછ્યું છે. આવો પ્રશ્ન અગર જ્યારે બી પૂછાય તો વાયને માઇનસ કરવા છે. કેવી રીતે પોસિબલ છે આ બે સમીકરણમાંથી વિચારો. જો હું આ બે સમીકરણની બાદ બાકી કરી દઉં તો કેટલા થશે? અહીંયા જો થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર ત્રણ. લોપની રીતે ઉકેલવાનો હું પ્રયત્ન કરું છું. અહીંયા પ્લસ છે અને અહીંયા સાત. તો બાદ બાકી બાદ બાકી બાદ બાકી. તો જુઓ અહીંયા ત્રણમાંથી બે જાય એટલે એક્સ, અને અહીંયા નવી નિશાની બરાબર. નવા લગ્ન કર્યા તો જૂનાને ભૂલી જવાનું, જૂના એડ્રેસ ઉપર નહીં જવાનું, બાકી માર જ પડશે. અહીંયા નવી નિશાની આવી ગઈ તો બેમાંથી ત્રણ જશે તો માઇનસ એક, અને અહીંયા થઈ ગયા માઇનસ ફોર. અથવા તમે આવું પણ કરી શકો કે થ્રી એક્સ પ્લસ ટુ વાય
અને માઇનસ કરીને આને કરો, 2x પ્લસ 3y, ડાબી બાજુની બાદ બાકી અને સામે જમણી બાજુની બાદ બાકી. તો બ્રેકેટ છોડશો એટલે આની નિશાની બદલશે. તો આપણે ડાયરેક્ટ નિશાની બદલવાની, તો નિશાની બદલી ગઈ તો જૂની નિશાની ભલે દેખાતી હોય બટ એને ધ્યાનમાં લેવાની નહીં, અહીં દેખાતી જ નહીં પણ અહીં તો દેખાશે. તો બરાબર ચાર આવ્યા, અહીંયા ચાર કીધું છે મતલબ સાચું. આપણો જવાબ અંદર આપેલા જવાબ સાથે મેચ થાય તો વિધાન સાચું. કોઈ ઘટનાની સંભાવના એક કે એક કરતાં ઓછી હોય, સાચી વાત છે, ઝીરો કે ઝીરોથી વધારે અને એક કે એક કરતાં ઓછી, તો સાચું બોલસ. સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર, એસ એન ઇઝ ઇક્વલ ટુ એનમું પદ, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. બહુ ઉતાવળા થઈને હરક પદોળા થઈને લખી ના દેતા, એસ એન અલગ છે, એ એન એન મુ પદ કીધું છે, પદ કે ને એટલે એ એન સમજવાનું. વર્તુળની લાંબામાં લાંબી જીવાનું નામ, વર્તુળની ઘણી બધી જીવાઓ હોય પણ એમાં સૌથી લાંબી જીવા વ્યાસને કહેવાય. પી ઓફ એ અને પી ઓફ એ બારની કિંમત કેટલી? અચ્છા આવું આપેલું છે, આવું શોધો. હવે બચ્ચો એક સૂત્ર છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક થાય. બોલો પી ઓફ એની કિંમત કેટલી? 0.45. પી ઓફ એ બારની કેટલી? ખબર નહીં, તો એક. આપણે આને કરતા બનાવીએ તો આને સામે લઈ જવું પડે, મતલબ 1.00 માઇનસ 0.45 બાદ બાકી કરવાની. તો બાદ બાકી પોઈન્ટની નીચે પોઈન્ટ લખવો જરૂરી છે. અહીંયા 10 થાય, અહીંયા 9 થાય ને અહીંયા 0, તો અહીંયા 5, અહીંયા કેટલા? 5. આગળ કોઈક એક પ્રશ્ન પૂછ્યો તો એની અંદર આવો આવો દાખલો, કદાચ આનો આ સેમ દાખલો હતો, એની અંદર મેં 54 લખ્યું હતું. હવે ખબર નહીં આત્મા ક્યાં ભટકતી હશે, હું ઘણી વખત કહેતો હોઉં તમને આત્મા ક્યાં ભટકે છે, મારી હશે કેમ ભટકતી હોઈ શકે. તો એવા કિસ્સામાં ત્યાં મેં 4 લખેલા, ખબર નહીં 10માંથી 5 જાય 4 લખ્યા. બોલો કોણ સમજાય હવે આશા એવું. તો જો એક્સ બાર બરાબર 2, એમ બરાબર 3, તો બહુલક શોધો. આગળ એક દાખલો કર્યો હતો એની અંદર દ્વિચલ સુરેખ સમીકરણમાંથી ગણવું પડ્યું, અહીં તો ભાણું તૈયાર જ આપ્યું છે. જો એક્સ બાર અને એમ આપ્યા છે, ઝેડની કિંમત શોધો. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો બોલો 3m એટલે 3 અને એક્સ બાર એટલે 2, તો કેટલા થાય? 3 × 9 અને 2 × 2 = 4, તો જવાબ કેટલો આવે? 5. તો ઝેડની કિંમત કેટલી થઈ ગઈ? 5. સમજ ગઈ ને? સાચું જ કર્યું ને, 3 × 9, 2 × 2 = 4, 3m માઇનસ 2x બાર બરોબર જ છે. ચલો ઉસકે બાદ છેલ્લા બે પ્રશ્નો જોડકા છે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, શંકુની વક્ર સપાટી વત્તા ઉપર એક ઢાંકણું એટલે વર્તુળ, તો શું આવે? પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. પાઈ આર કોમન લઈ લો તો અહીંયા એલ અને અહીંયા કોણ આવશે? આર. આવું ક્યાં ફિટ બેસે છે? પહેલું જ. નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ, અને હજી અહીંયા છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ, એ તો કોનું છે? શંકુનું છે, શંકુનું ઘનફળ છે. તો મિત્રો સૂત્રો ખાસ કરી લેજો, તો સૂત્રો તમને બહુ જ ફાયદો કરાવશે. વર્તુળના લઘુવૃતાંશનું ક્ષેત્રફળ, લઘુવૃતાંશનું ક્ષેત્રફળ કીધું છે. પાઈ આર સ્ક્વેર 300 ને, અચ્છા આમાં બધું સરખું જ છે, અહીંયા 360 કરી દો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો આ સેક્શન 23માં સી થઈ ગયો, પહેલું બી લખી શકત. પછી કીધું છે અર્ધવૃત્તની પરિમિતિ, તો અર્ધવૃત્તની પરિમિતિ એટલે આ થઈ જશે. હવે આની અંદર પણ એક વસ્તુ તમારે સમજવા જેવી છે, વર્તુળની પરિમિતિ એટલે 2πr, અર્ધવૃત્તની પરિમિતિ એટલે ભાગ્યા 2 એટલે પાઈ આર, ખાલી આટલું ના થાય. રીઝન બતાવો કે પરિમિતિ કોને કહેવાય. એક આને અહીંથી તમે ચાલો અને આટલે જાઓ, આ આટલું જ થાય 2r, તો પણ પરિમિતિનો મતલબ થાય અહીંથી ચાલી અને પાછું અહીંયા આવવું પડે. પરિમિતિ એટલે જસ્ટ જ્યાંથી શરૂ કરો છો ત્યાંથી આખા રાઉન્ડ ઉપર ફરીને પાછું આવવું. એટલે આપણી પાસે એવો ઓપ્શન નથી એટલે બધું વિચારવાનું નથી આવતું, બટ આટલામાં પતી જાય. હજી એડવાન્સ વિચારો તો અહીંથી આ છે ને એ વક્ર પાઈ આર કહેવાય, અને આ માપ કેટલું હશે? તો આ વ્યાસ છે, અને વ્યાસ એટલે 2r કહેવાય. તો ઓફિશિયલી આનું સૂત્ર શું થવું જોઈએ ખબર છે? પાઈ આર વત્તા 2r, આરને કોમન લો તો પાઈ વત્તા 2 થવા જોઈએ, બરાબર. તો આવા પ્રશ્નો તમને આ એક પેપરની અંદર આપેલા હતા અને 24 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. ઘણા બધા પેપર હજી મારી પાસે છે, ધીરે ધીરે તમને કરાવીશ. બટ કોઈને એવો બી વિચાર આવ્યો છે કે સાહેબ આ બેઝિકનું પેપર છે, તો યસ,
બધા જ લેવલના પેપર હું લાવીશ, બટ મારો વિડીયો ઓલમોસ્ટ લાંબો હોય છે, અડધો કલાકથી વધારે, અને રોજે રોજ બે વિડીયો મારે એક મેથ્સ એક સાયન્સના આપવાના હોય છે, અને એની અંદર હજી હું એક્સ્ટ્રા વિડીયો પણ લાવતો હોઉં છું. એટલે સ્પેશિયલી યુટ્યુબ માટે પર ડે 2-3 કલાક મારે કાઢવા પડે છે. એટલે એક સ્ટાન્ડર્ડ એક બેઝિક એટલા બધા વિડીયો લાવવા ફિલહાલ થોડું મુશ્કેલ છે, બટ મારો ટ્રાય છે કે તમને મેક્સિમમ વિડીયો આપીએ અને એમાં તમે સેક્શન એની એકદમ અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરી શકો. અન્ય કોઈ હેલ્પની જરૂર લાગે તો નીચે કોમેન્ટ કરતા રહેજો, તમારી બધી જ કોમેન્ટ હું વાંચું છું, અને એની અંદર મને જરૂર લાગશે કે ખરેખર આ ટોપિકની રિક્વાયરમેન્ટ છે તો હું એના ઉપર ચોક્કસ વિડીયો બનાવીશ. તમારું કામ છે પરફેક્ટ લેવલ ઉપર તૈયારી કરવાની, મસ્ત અને અમેઝિંગ તૈયારી કરવાની. સેક્શન બી સી અને ડીની જો ખરેખર વિશેષ તૈયારી જોતી હોય તો આપણા ક્રેશ કોર્સની અંદર તમે આવી શકો, ભલે અત્યારે એન્ડ પોઈન્ટ ઉપર હોય બટ છતાં તમને એનો બહુ બધો બેનિફિટ મળવા પાત્ર છે. એક્ઝામ સમયે તમારા ડાઉટ્સ વગેરે ચાલશે તો એની અંદર પણ તમને હેલ્પ મળી જશે. સો પ્લીઝ ત્યાં તમે એપ્લિકેશન ઉપર આવી શકો છો. અને છેલ્લે ખાસ એટલું જ કહીશ, સબસ્ક્રાઈબ કરી મિત્રો સાથે શેર જરૂર કરજો. બાય, થેન્ક યુ.